નમસ્કાર, આપ જોડાયા છો નવના ટકોરે, હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. કલ્યાણસિંહે કહ્યું છે, અમે ભાજપના વર્કર્સ છીએ અને મોદીને બીજી વખત પીએમ બનાવવા માટે દેશ માટે જરૂરી છે. આપને જણાવી દઈએ કે કલ્યાણસિંહ રાજસ્થાનના રાજ્યપાલ છે અને તેઓ એક બંધારણીય પદ પર છે. તેઓ કોઈ પાર્ટીનું સમર્થન ન કરી શકે, પરંતુ હવે મોદીનું નામ લઈને તેઓ વિવાદમાં આવી ગયા છે. આજે અલીગઢમાં આ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી જ દેશના પીએમ બને. તો કલ્યાણસિંહ કોણ છે? બાબરી મસ્જિદમાં વિધ્વંસ બાદ નૈતિક જવાબદારી. 1993માં યુપી વિધાનસભા ચૂંટણીમાં અત્રોલા અને કાસગંજથી તેઓ જીત્યા હતા અને 1997થી 1999 સુધી યુપીના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ડિસેમ્બર 1999માં તેમણે સપા સાથે ગઠબંધન તોડ્યું અને જાન્યુઆરી 2004માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2004માં બુલંદશહેરથી ભાજપના ઉમેદવાર તરીકે તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા અને 2009માં તેમણે ભાજપ છોડી દીધું હતું. सभी लोग भारतीय जनता पार्टी के कार्यकर्ता हैं जी, और इस नाते से हम जरूर चाहेंगे कि भारतीय जनता पार्टी विजयी हो. एक बार फिर से केंद्र में मोदी जी ही प्रधानमंत्री बने. मोदी जी का प्रधानमंत्री बनना ये देश के लिए आवश्यक है, समाज के लिए आवश्यक है. અવારનવાર પોતાના પાકિસ્તાની પ્રેમને કારણે વિવાદમાં રહેતા નેશનલ કોન્ફરન્સના નેતા અકબર ઓલે ફરી એકવાર એક એવો નિવેદન આપ્યું છે જેના કારણે કોંગ્રેસને નુકસાન ભોગવવું પડી શકે છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે રોષ છે. આખો દેશ આતંકવાદી ગતિવિધિ માટે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યો છે, પણ અમુક એવા નેતાઓ છે જેનો પાકિસ્તાન પ્રેમ છુપાતો નથી. ચૂંટણી નજીક છે અને એવામાં પ્રચારમાં ઉતરતા નેતાઓ પ્રજાને આકર્ષવા માટે ક્યારેક એવા નિવેદનો આપી દે છે જેના કારણે સર્જાઈ જાય છે વિવાદ. જમ્મુ કાશ્મીરની નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા અકબર લોને પાકિસ્તાન અંગે આવું જ એક વિવાદિત નિવેદન આપી દીધું. કુંપાડામાં એક જનસભાને સંબોધિત કરતા લોને પાકિસ્તાનના આબાદ રહેવાની તરફેણ કરી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને હિન્દુસ્તાનની મિત્રતા વધે તે મિત્રતાનું હું આશિક છું. મિત્રતાની આ વાત સુધી તો ઠીક હતું, પણ તેમણે આગળ વધીને એમ કહ્યું કે જે પાકિસ્તાનનો વિરોધ કરશે, જે પાકિસ્તાનને એક ગાળ દેશે, તેમને તે 10 ગાળ આપશે. જ્યાં સે ઉનકો ગાલી દેના, મેં આપને આપકો ગાલી દેતા હું. કોઈ ઉનકે ખરાબ ગાલી દેગા તો મેં એક કો ગાલી વો દેગા, મને કોઈ 10 ગાલી દે દેતા. અગાઉ પણ અકબર લોક દ્વારા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવી ચૂક્યા છે. મહત્વનું છે કે પાકિસ્તાન પ્રેમી અકબર લોન, કે જે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, આ વખતે પણ કોંગ્રેસ અને એનસીનું ગઠબંધન છે, તેવામાં આ વિવાદિત નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. કોંગ્રેસના ચોકીદાર ચોર હૈના નારાના જવાબમાં ભાજપે મેં ભી ચોકીદાર કેમ્પેઇન લોન્ચ કર્યું, પણ હવે આ મુદ્દે પણ વિપક્ષી દળો ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ત્યારે હવે એમાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવેસીએ પણ ભાજપના આ કેમ્પેઇન પર પ્રહાર કરતા પીએમ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના ચોકીદાર ચોર હેના નારાના જવાબમાં ભાજપે મેં ભી ચોકીદાર કેમ્પેન લોન્ચ કર્યું, પણ હવે આ મુદ્દે વિપક્ષી દળો ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાજપ આ વખતે રાષ્ટ્રવાદની થીમ પર મેં ભી ચોકીદાર કેમ્પેન દ્વારા આક્રમક રીતે પ્રચાર કરી રહ્યું છે અને આ વાતને લઈ વિપક્ષી દળો પીએમ પર વાર કરતા નથી ચૂકતા. આવામાં હવે એઆઈએમઆઈએમ ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસી ના નાના ભાઈ અકબરુદ્દીન ઓવેસી એ પણ ભાજપના આ કેમ્પેન પર પ્રહાર કર્યા. ચોકીદાર નરેન્દ્ર મોદી, ચોકીદાર અમિત શાહ, જો ચોકીદાર 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 હર એક ચોકીદાર લગા લિયા. અરે સિર્ફ ટ્વિટર પે ક્યું લગાએ, સિર્ફ ટ્વિટર પે ક્યું લગાએ ચોકીદાર? આધાર કાર્ડ મે ભી ચોકીદાર લગાઓ, વોટર લિસ્ટ મે ભી ચોકીદાર નરેન્દ્ર મોદી લગાઓ. અરે હમકો વઝીર આઝમ હોના હૈ ભાઈ, યે ચોકીદાર ચાય વાલા યે પકોડે વાલા ક્યા ક્યા. અકબરુદ્દીન પહેલાથી જ પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. આ વખત તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદીને ચોકીદાર શબ્દમાં એટલી જ રૂચિ છે તો મારી પાસે આવે, તેમને ચોકીદારની ટોપી અને સીટી આપી દઈશ. તો પહેલે જબ ચાય વાલે બોલે થે તો મેં બોલા થા ચાય કી કેતલી મેં દઉંગા, ચાય કા ચુલ્લા મેં દઉંગા, ચાય કી પત્તી મેં દઉંગા. અબ ચોકીદાર બન ગયા, ઠીક હૈ મોદી ઉતકી ખ્વાહિશ હૈ તો આજા, સર પે ચોકીદારી કી ટોપી ઓર ગલ્લે મેં સીટી મેં પહેનાઉંગા. ન માત્ર આટલું જ ઓવેસીએ પીએમ પર વાર કરતા કહ્યું કે તે માત્ર ટ્વિટર પર જ ચોકીદાર શા માટે લખાવે છે, પાસપોર્ટ અને ચૂંટણી પત્રમાં પણ ચોકીદાર લખાવી દે, દેશને હાલ એક પ્રધાનમંત્રીની જરૂરિયાત છે નહીં કે ચોકીદારની. આ અગાઉ ભાજપના ચાય પે ચર્ચા વાળા કેમ્પેન વખતે પણ અનેક વખત અકબરુદ્દીન ઓવેસી પીએમ પર વાર કરી ચૂક્યા છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણી સમયે તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે ચાય બૂમો ના પાડો, નહીતર હું તમારા કાનમાં એવી બૂમો પાડીશ કે કાનમાંથી લોહી નીકળવા લાગશે. इतना बोलूंगा इतना बोलूंगा कि कान में से पीप भरने लगेगा खून. આપને જણાવી દઈએ કે તેલંગાણાની 17 લોકસભા સીટો પર પહેલા તબક્કાની 11 એપ્રિલે મતદાન થવાનું છે અને હૈદરાબાદ સીટથી ઓવેસી ચૂંટણી લડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભાની તારીખો સાથે જ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર વાગબાન ચલાવવાનો એક પણ મોકો નથી છોડી રહ્યા, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યા છે. સાથે જ વડાપ્રધાન માટે વિપક્ષ દ્વારા બોલાતા અપશબ્દો પર તેમણે વાત કરી. તેમણે કહ્યું કે ગાળો ભરનારી ગેંગને જનતા જવાબ આપશે. ચુન ચુન કરકે પ્રધાનમંત્રીજી કો ગાલી દે રહા હૈ, યે ગાલી ગેંગ ચુન ચુન કરકે દેશ કે સુરક્ષા બલો કે શૌર્ય ઔર પરાક્રમ કો ગાલી દે રહા હૈ, દેશ કે માન સમ્માન સ્વાભિમાન કો બદનામ કરને કે ષડયંત્ર સાજિશો મેં લગા હુઆ હૈ. લેકિન એક બાત સમજ લેના ચાહીએ, ઇસ ગાલી ગેંગ કો, ચાહે વો ગાલી ગેંગ હો, ચાહે ગાલી ગેંગ કે ગુરુ હો, ઔર ચાહે ગાલી ગેંગ કે ગુર્ગે હો, ઉનકો જનતા જીતની યે ચુન ચુન કર ગાલી દે રહે, જનતા ઉતના હી ચુન ચુન કરકે ઇનસે હિસાબ કિતાબ કરેગી. હા, પ્રિયંકાજી પોલિટિકલ પર્યટન પે નિકલી હુઈ હૈ, કભી ગંગાજી તો કભી અયોધ્યા તો કભી કહીં કભી કહીં. વો પોલિટિકલ પર્યટન કા ઇસલિયે હૈ કે દેશ મે એક કોન્ટેક્ટ પ્રાઇમ મિનિસ્ટર બને, પરફેક્ટ પ્રાઇમ મિનિસ્ટર ના બને. વો ચાહતે હૈ કે 6 મહિને એક પ્રધાનમંત્રી બને, ફિર 6 મહિને દૂસરા પ્રધાનમંત્રી બને, તો 6 મહિને તીસરા પ્રધાનમંત્રી બને, ચોથા બને, પાંચવા બને, છઠ્ઠા બને, ઓર એસા પ્રધાનમંત્રી બને જિસકા રિમોટ જો હૈ વો ઇનકે હાથ મે હો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગરીબોના ન્યાયની વાત કરી અને માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. રાહુલે એલાન કર્યું છે કે જો દેશમાં કોંગ્રેસની સરકાર આવી તો જેમની આવક મહિને 12,000 કરતા ઓછી છે તેવા દેશના 20% ગરીબ પરિવારોને વર્ષે 72,000ની આવક કરી આપવામાં આવશે. રાષ્ટ્રવાદ
स्वप्न राम मंदिर। न 370 निकलम। न राफेल परवार। न चौकीदार चोर। न विकास नी बात। आज राहुल गांधी करी गरीबों ना पेट नो खाड़ो पुरवानी बात। जी हाँ, राहुल गांधी आज गरीबों नी बात करी अने मास्टर स्ट्रोक लगावे छे। राहुल गांधी गरीबों ने लई एक एवी मोटी जाहिरात करी जेनाथी मोदी सरकार नी ए बात नो छेद उड़ी गयो, जेमा मोदी सरकारे गरीबों नी आवक वधारवानी बात करी हती। राहुले जाहिरात करता कह्यू के 20% गरीब परिवार ने 72,000 वर्षे बैंक अकाउंट मा कांग्रेस नाखशे। देश ना 25 करोड़ लोगों ने आ योजना थी सीधो फायदो थशे, जेनी एक मर्यादा पर नक्की करवामा आवी छे। आनो फायदो ए परिवार ने मळशे जेनी मासिक आवक 12,000 थी ओछी छे। कि आप काम कर रहे हो, अगर आपकी आमदनी 12,000 रुपए से कम है तो हम आपकी आमदनी को 12,000 तक पहुंचा देंगे। 5 करोड़ फैमिलीज, 25 करोड़ लोगों को डायरेक्ट स्कीम का फायदा मिलेगा। राहुल कह्यू कि छेला 5 वर्ष में देश ना गरीब लोगों एक घणु सहन करी छे, परंतु हवे नहीं, एक अमीरों नु अने गरीबों नु एम बे हिंदुस्तान कांग्रेस नहीं बनवा दे। और हम दो हिंदुस्तान नहीं बनने देंगे, अमीरों का गरीबों का हिंदुस्तान नहीं होगा। एक हिंदुस्तान होगा और उसमें गरीबों की भी इज्जत होगी, अमीरों की भी इज्जत होगी, सबकी इज्जत। इटले के एक कांकरे राहुले बे खा करी मोदी सरकार पर वार कर्या अने कह्यू के मोदी सरकारे फक्त दिवस ना 3 रुपया आपी खेडूतों नी मजाक उड़ावी हती, जरे कांग्रेस तेमने न्याय आपवा जई रही छे। से कहते हैं कि उन्होंने किसानों को पैसा दिया 3.5 रुपए, 3.5 रुपए उन्होंने किसानों को दिए, वहां ताली बजी। डायरेक्ट इनकम सपोर्ट 6,000 रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है। तो राहुल गांधी ने कहा कि गरीबों ने न्यूनतम आवक पर हजू पण घणी घोषणाओं करीशु अने कांग्रेस गरीबों ने न्याय आपशे। जो कि आ पहला पण 3 राज्यों की चूंटणी में खेडूतोना दीवानो मुद्दो उठावी छत्तीसगढ़, राजस्थान अने मध्य प्रदेश की चूंटणी कांग्रेस जीती चुकी छे, त्यारे हवे गरीबों की बात करी चूंटणी जीतवाना आ नवा कीमिया में कांग्रेस कामयाब थशे के केम ते जोवानुं रहेशे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। तो जेवो राहुल गांधी न्याय योजना नु वचन आप्युं तेनी साथे ज भाजप तरफथी पण प्रतिक्रियाओ आवी गई। केंद्रीय मंत्रीओ अरुण जेटली अने रविशंकर प्रसादे आ मामले प्रतिक्रिया आपी। कांग्रेस पार्टी का एक इतिहास गरीबी और गरीबी हटाने के नाम पर राजनीतिक व्यवसाय करने का रहा है। उनका इतिहास गरीबी को हटाने का नहीं रहा। गरीबी को हटाने के लिए कोई साधन दिए जाएं वो भी उनका इतिहास नहीं रहा। योजनाओं के नाम पर छल कपट रहा है। कि राहुल गांधी जी को गरीबों की याद आ जा रही है। उनकी दादी जी इंदिरा गांधी ने तो 71 में ही कहा था गरीबी हटाओ, तो हमें तो लगा गरीबी हट गई थी, ऐसा कांग्रेस पार्टी मानती थी, कुछ नहीं हुआ। और राहुल गांधी जी 10 साल तो मनमोहन सिंह की सरकार में आपकी और सोनिया जी की बहुत चलती थी, उस समय आपको याद क्यों नहीं आई? ये कौन सा छलावा है, कौन सा धोखा है कि एकाएक आप कुंभकर्णी निद्रा से जागते हैं और कहते हैं कि हम ये कर देंगे। और 2008 में आपने देखा होगा कि चिदम्बरम साहब ने जो था वो फिस्कल डेफिसिट अपना वो 6 पे कमीशन और फार्म वेवर लोन वगैरह करके फिस्कल डेफिसिट को 2.5% से 6% पहुंचा दिया। तो यही उस पद्धति में ये एक अगली कड़ी है वो ये कि राहुल गांधी जी बिना कुछ विचार किए, बिना कुछ ये बात की सोचे कि इसका वित्तीय असर क्या होगा, इसका कितना बुरा असर हमारी अर्थव्यवस्था पे पड़ेगा, कैसे इस स्कीम से जो है वो हम लोग 4 कदम पीछे हट जाएंगे, उन्होंने ये अनाउंसमेंट कर दिया है।
મથુરાથી બીજેપી સાંસદ હેમા માલિનીએ આજે ઉમેદવાર તરીકે પોતાનું નામ નોંધાવી દીધું અને આ પહેલા તે સવારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે બાંકે બિહારી મંદિરના દર્શને પહોંચ્યા હતા અને વિશેષ પૂજા અર્ચના કરી. જોકે મથુરાના સાંસદ હોવા છતાં પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે મથુરાના વિકાસ માટે શું કાર્ય કર્યા છે તો તેમણે કહ્યું, મેં ખૂબ કામ કર્યા છે પણ યાદ નથી કે શું કામ કર્યા છે. તમામ વિરોધ કે બાવજૂદ આખિરકાર આપકો ટિકટ મિલી ગયા ઓર અબ ડ્રીમ ગર્લ આપકો કહા જાતા મથુરા કે ક્યા સપને પૂરે કિયે. મથુરા કા બહોત સારા સપને કિયા હૈ લેકિન બહોત સારા અભી પાઇપલાઇન મે હૈ વો સારા કરના હૈ. ઉપર સે જબ મોદી જી કા સરકાર હૈ તો ઉસકે સાથ જુડ કે મુજે ભી મેરા ભી અપની તરફ સે એક સ્મોલ યોગદાન મથુરા દ્વારા કરના ચાહતી હું. તો આપકો ઇસ બાર અપની જીત પર દોબારા પૂરા ભરોસા હૈ? ભરોસા હૈ ક્યુંકી મેને બહોત અચ્છા કામ કિયા હૈ એન્ડ પીપલ આર વેરી હેપી વિથ મી. સો મેની રોડ્સ એન્ડ સો મેની થિંગ્સ આઈ હેવ ડન વિચ આઈ જસ્ટ ડોન્ટ રિકોગ્નાઇઝ રાઈટ નાઉ. આઈ ડોન્ટ રિમેમ્બર મચ બટ બહોત સારા કામ કિયા હૈ. મેમ હમ એક દો સવાલ ઓર પૂછેંગે. સ્થાનીય લોગ આપકો યે કહેતે હૈ કે અક્સર મોકે પર આપ મૌજૂદ નહીં રહેતી હૈ? ના ના બિલકુલ ગલત હૈ. મેં હમેશા રહેતી હું. યે કિસી ને ભી બોલા હૈ વો ગલત બોલા હૈ. અખિલેશ યાદવ કહેતે હૈ વિકાસ કહાં ગયા? અભી ઉનકા લેટેસ્ટ તાઝા બયાન હૈ કે વિકાસ ગાયબ હૈ. ગાયબ? વિકાસ ગાયબ હૈ? ઉનકો પૂછીએ યહાં આકે મથુરા મેં ભી તો દેખે એક છોટા સા મથુરા ક્ષેત્ર હૈ. ફોર મી ઇટ ઇઝ વેરી બિગ બટ લાઈક દેટ પૂરા એન્ટાયર કન્ટ્રી મેં સબ જાકે દેખીએ કહાં કહાં કિતના કિતના હુઆ હૈ. યે પહેલે કભી હુઆ થા. પ્રોબ્લેમ યે હો રહા હૈ અભી કે 5 સાલ હમારે લિયે બહોત કમ પડ ગયા હૈ ઇતના વિકાસ કરને કે લિયે ક્યુંકિ પહેલે કુછ હુઆ હી નહીં થા. ઇતના વિકાસ હુઆ હૈ. યે રેલવે સ્ટેશન કો દેખીએ ઇતના અચ્છા સબ બના હૈ. ઉસકા સૌંદર્યકરણ બહોત કુછ કરના હૈ મુઝે. સો લાઈક દેટ સો મેની થિંગ્સ વી આર પ્લાનિંગ એન્ડ વી આર ડુઇંગ ઇટ. એન્ડ દેન મુજે બહોત ખુશી હૈ કે મુજે રાજ્ય સરકાર ઓર કેન્દ્ર સરકાર દોનો સપોર્ટ કરતા હૈ. ચોકીદાર કો લેકર લોગ સવાલ ઉઠા રહે હૈ. કહે રહે હૈ ચોકીદાર બેરોજગાર હૈ. વિપક્ષ યે ભી કહે રહે હૈ. વિપક્ષ કો જો કહેના કહેને દીજે ના ઉસકો સબ આપ લોગ ક્યું ઉસકો હાઈલાઈટ કરતા હૈ? હાઈલાઈટ કરને લાયક હૈ ક્યા યે સબ બાતે? બિલકુલ નહીં. લેકિન આપ આશ્વસ્ત? હમારે પ્રધાનમંત્રી જી ને ઇતના નિસ્વાર્થ હોકર જો કામ કિયા હૈ આજ તક કિસી પ્રધાનમંત્રી ને નહીં કિયા હૈ તો હમ ઉનકા પૂરા સપોર્ટ કરે. ઇસીલિયે મેં વાપસ યહાં પે ચુનાવ લડ રહી હું. તો યે થી હેમા માલિની ઓર અપના જો સપના હૈ અપની ચીજે હૈ અપની બાતે હૈ યે બતાતી હુઈ ઓર ઇનકા યહી કહેના હૈ કે જનતા મથુરા કી પ્રધાનમંત્રી મોદી કી નીતિયો કો સમજેગી ઓર ઉન્હે દોબારા જીતાયેગી. કેમેરા પર્સન જુલકર કે સાથ અમિત પાંડે, મથુરા ન્યૂઝ 18 ઇન્ડિયા. સમાચારમાં આગળ વધીએ. પુરુષોત્તમ રૂપાલાએ પાર્ટીના પ્રવક્તાઓનો ઉધડો લીધો છે. ખાસ કરીને મીડિયા સમક્ષ વાતને કેવી રીતે કુશળતાપૂર્વક મૂકવી તે અંગે રૂપાલાએ પ્રવક્તાઓને સમજાવ્યું. જવાબદારી છે કે આપણે લોકોની વચ્ચે આ વાતને કુશળતાપૂર્વક મૂકવી જોઈએ. વાત કરતા આપણને આવડવું જોઈએ, શીખવું જોઈએ આપણે. હું તો ડિબેટમાં આપણા કાર્યકર્તાઓને જોઉં છું. એક થરી એમ 5 વાત એ ખર્ચીને થી બોલતા. તમે તૈયારી કર્યા વગર હું કેમ જાઓ છો ભાઈ? લિસ્ટ લઈને જાઓ, જેને જાણતા હો એને પૂછો, પાર્ટીમાંથી જવાબદાર લોકોને પૂછો. લોકસભા ચૂંટણી નજીક આવતા જ હવે નેતાઓની જીભ લપસવાનું પણ શરૂ થઈ ગયું છે. ત્યારે રાજ્યના મંત્રી ગણપત વસાવાની ફરી જીભ લપસી અને ફરી કરી દીધો વાણી વિલાસ, જેના પર હવે શરૂ થઈ ગયું છે ઝેરીલું રાજકારણ. અને રાહુલ ગાંધીને એમ કહેતા હોય કે રાહુલ ગાંધી સાક્ષાત શિવજીનો અવતાર છે તો શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. દીવ દમણમાં કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દીવ દમણમાં કોંગ્રેસ દ્વારા કેતન પટેલને ટિકિટ આપવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણી માટે જ્યારે હવે પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે દીવ દમણમાં કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાઈ છે. દીવ દમણ જે એક સંઘ પ્રદેશ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે,
ત્યાંથી કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા પણ અત્યાર સુધી 100 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, પરંતુ 10 ઉમેદવારો જે જાહેર કરવાના બાકી છે. ત્યારે બંને પક્ષમાં જાણે કે પહેલે આપની નીતિ અપનાવવામાં આવી રહી છે, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસ દ્વારા સંઘ પ્રદેશ દીવ દમણમાં કેતન પટેલને ટિકિટ અપાઈ છે. તો આ હતા અત્યાર સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.